પગ સીધા કરી બંને હાથ કમરની બાજુમાં સીધા રાખી દો, આંગળા મારી તરફ. આ દંડાસન. દંડાસન પછી આવે છે ભદ્રાસન. ભદ્રાસન ની અંદર બંને પગ ઢીચણમાંથી વાળી બંનેના તળિયા સામે સામે ટચ કરવાના, જે થાય એ જ કરજો, આપણે જેટલા થાય એટલા જ કરજો. આ ભદ્રાસન છે ભાઈ, કોઈ એકબીજાને સામો ન જો, આ બધું જો આજો સાહેબ કરે છે ભદ્રાસન. હવે પગને સીધા કરી દો. આના પછી વજ્રાસન. વજ્રાસનમાં આપણે પગની ખુરશી બનાવીને બેસી જવાનું છે. પગના આંગળા સીધા નહીં રાખે, વાળી દીજો એટલે તમને બધા. આપણે વજ્રાસનમાં બેઠા છીએ, વજ્રાસનમાંથી આપણે અર્ધ ઉષ્ટ્રાસન કરવાનું છે. તો આની અંદર આપણે હવે ઢીચણમાંથી ઊભા થાવ, બધા ઢીચણમાંથી ઊંચા થાવ, કમર ઉપર હાથ રાખો બંને અને પાછળની તરફ ઝૂકો. અર્ધ ચક્રાસન કરી રહ્યા છીએ આપણે. હવે સીધા થઈ જાઓ. ચાલો આની પછી એ પૂર્ણ ઉષ્ટ્રાસન. આપણે કમરે હાથ રાખીને પાછળ ઝૂકતા હતા, હવે પાછળ ઝૂકીને પગની પાની ઉપર બંને હાથ મેકવાના છે. હા, એ જ કરજો આપણે. ચહેરો પાછળ જાય, સરસ. અમારે જો કર્મચારીઓ બધા સરસ સરસ બાળકો કરતા હતા. ચાલો હવે સીધા થઈ જઈજો આપણે. હવે વજ્રાસનમાં બેસી જાઓ, વજ્રાસનમાં બેસી જાઓ. આપણે સસંકાસન કરવાનું છે. આની અંદર બંને હાથો ઊંચા કરતા જાઓ. આપણે બંને હાથ ઊંચા કરો આકાશ તરફ, પછી આગળની તરફ ઝૂકો. બિલકુલ જમીનને ચહેરો ટચ થઈ જાય દાઢી, અને આંખ મારી તરફ સ્ટેજ બાજુ રાખજો. આંખો આપણે ઉંમર લખાય એટલું કરજો. આ છે સસંકાસન. હવે આપણે સીધા થશું. હવે એકદમ સહેલું આસન આવે છે. હવે વજ્રાસન છોડજો. હવે સુખાસનમાં બેસજો. તમને જો પદ્માસન ફાવે તો ભલે, ન થાય તો પણ ઠીવાણી બેસજો. બંને હાથ ઊંચા કરો. હવે જમણા હાથને પાછળથી ડાબા ખભા ઉપર રાખો, પાછળથી આવી રીતે. પછી ડાબા હાથને જમણા ખભા ઉપર રાખો. હવે ડાબા હાથને સીધો કરો, હવે જમણો હાથ સીધો કરો. સરસ. ઉતાન મંડકાસન. હવે વક્રાસન. બંને પગ આગળથી સીધા કરી દો. હવે વક્રાસન ની અંદર પેલા જમણો પગ ઢીચણમાંથી વાળી દો. બધા જમણો પગ ઢીચણમાંથી વાળો, અને જમણો હાથ તમે જે પગ વાળો છો એ હાથ પાછળ જતો રહે. એ હાથ પાછળ મૂકી દો, પાછળની બાજુ. જે પગ તમે વાળ્યો છે એ જ હાથ પાછળ જતો રહે. એ જ હાથ આપણો ચહેરો પણ પાછળ જાય, અને ડાબા હાથથી જમણા ઢીચણને દબાવવાનો આપણે. આ એ રીતે જેટલું થાય એટલું કરો બસ. સરસ. હવે ધીરે ધીરે પાછા આવશું આપણે. પગ સીધો કરી દઈશું. હવે ડાબો પગ વાળશું. ડાબો હાથ પાછળ જતો રહે, ડાબો હાથ પાછળ જાય મહેમત ભાઈ. હા, એમ પાછળ, અને જમણો હાથ આગળ લઈ લો અને ઢીચણને દબાવો બસ. સરસ. આવી રીતે હવે ધીરે ધીરે આગળ આવશું આપણે. આ વક્રાસન કર્યું. હવે આપણે નાના બાળકો મોટા તો નથી થાક્યા, પણ નાના થાક્યા લાગે છે એટલે આરામ કરવાનો છે. એટલે બધાએ આપણે પેટ પર સુવાનું છે. પેટ પર માથું મારી તરફ, બધા સુઈ જાય પેટ પર અને માથું મારી તરફ, પગ પાછળ. કોઈના પગ ટચ થતા હોય ને તો ત્રાસા થઈ જજો. કોઈના પગ ટચ થતા હોય તો ત્રાસા થઈ જજો. મકરાસન ની અંદર બસ આવી રીતે અધો પાડ દો, અને ચહેરો હાથ ઉપર અથડી ઉપર મેકી દો. મકરાસન આપણું સરસ. ચાલો હવે આની પછી પ્રાસન છે. હવે તમારા હાથને ખભાની સમાંતર મેકી દો નીચે. હાથને ખભાની બાજુમાં રાખો અને મસ્તકને ઊંચું કરો. કમર જમીન સાથે તોડેલી, આકાશ તરફ જુઓ. ભુજંગાસન એટલે સાફ સાફ જેવો આપણો ચહેરો થાય. સરસ. ચાલો
આવાની